साबरकांठा जिल्लाना प्रांतिज सहित तालुकाना अनुसूचित साधी समाजना आगेवानो अग्रणीओ समाजना लोको द्वारा प्रांतिज तलोदना प्रांत अधिकारीने आवेदन पत्र आपी वडगामना धारासभ्य जिग्नेश मेवाड़ीने मुक्त करावा रजूआत कराई। वडगामना धारासभ्य जिग्नेश मेवाणीनी आसामनी पोलीस द्वारा अर्धी रात्रे धरपकड करता समग्र ગુજરાતમાં જિગ્નેશ મેવાણીના સમર્થકો તેમજ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। ત્યારે પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ સહિત તાલુકાના અનુસૂચિત સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અગ્રણીઓ દ્વારા આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી MN ડોડિયાને આવેદનપત્ર આપીને સરકાર સુધી માંગ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી। અને જો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને છોડવામાં નહીં આવે તો જેલભરો આંદોલન સહિતના કાર્યક્રમો કરવાની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી, RK સોલંકી, રેખાબેન સોલંકી, ભીખાભાઈ વાણિયા, નૂતનભાઈ પરમાર, મહનરભાઈ પરમાર સહિત અનુસૂચિત સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી। જીરરાવલ, JSTV, પ્રાંતિજ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દલિત આગેવાન અમારા યુવા નેતા જેમની ધરપકડ થઈ છે, આસામ પોલીસ એમને જે મધ્યરાત્રિએ પકડી ગઈ, કે જે આરોપી હોય, ગુંડાઓ હોય, એવા લોકોને અડધી રાતે પકડી જાય। એક સંવિધાનની અંદર ધારાસભ્યની શું જોગવાઈ છે, ધારાસભ્ય શું છે એ કાયદાની ખબર ના હોય એવી રીતે એમની રાતે ધરપકડ કરી, અને એ ધરપકડ માટે સમગ્ર દલિત સમાજ, સમગ્ર ગુજરાતના દલિત સમાજ આનો સખ્તપણે વિરોધ કરે છે। આવનાર દિવસોમાં જો જિગ્નેશભાઈ મેવાણીને છોડવામાં નહીં આવે અને અમે ગેરબંધારણીય રીતે જે એમની ધરપકડ થઈ છે, કારણ કે લોકશાહી તો ખાલી સમાજના દરેક વ્યક્તિ માટે છે, નાનામાં નાના વ્યક્તિ માટે લોકશાહી છે। લોકશાહીની અંદર મીડિયામાં બોલવું, ટ્વીટ કરવું એ દરેકનો પોતાનો અધિકાર છે અને એ અધિકારનું હનન થઈ રહ્યું છે। અને આ પહેલાં પણ ઘણા લોકો પોતાની વાત સમાજમાં મૂકી છે, ટ્વીટ દ્વારા કે TV દ્વારા, માધ્યમ દ્વારા પોતાની વાત મૂકી છે, અને પોતાની લોકશાહીની અંદર પોતાની વાત મૂકવાથી જો આવો કાયદો લાગુ પડતું હોય તો આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને સરકાર શું કરી રહી છે? શું બંધારણનો કોઈ મતલબ નથી? બાબા સાહેબે સંવિધાનમાં દલિતોનો અધિકાર આપ્યો છે, અન્ય જ્ઞાતિનો અધિકાર આપ્યો છે, અને અમારા દલિત નેતા ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં સમગ્ર દલિત સમાજ આવનાર દિવસોમાં જે એમને છોડવામાં નહીં આવે તો જલવન આંદોલન કરશે, જેલભરો આંદોલન પણ થશે, કારણ કે જે અન્યાય થઈ રહ્યો છે એની સામે અમે સમગ્ર દલિત સમાજ બુલંદ અવાજે, ઊંચા અવાજે અમારો ન્યાય માંગીશું। પછી સરકારને જે કોઈ કાર્યવાહી કરવી હોય એ કરશે, પણ અમે અમારા નેતાને છોડવા માટે સત્વરે દરેક પ્રયત્ન કરશો, કાયદાની અંદર રહી, ભલે કાયદો એ ના માનતા હોય પણ અમે કાયદાની અંદર રહી અને જવલંત આંદોલન કરીશું। જય ભીમ। આગેવાન અને વડગામના ધારાસભ્ય માનનસિંહ જિગ્નેશભાઈ મેવાણીની આસામ પોલીસે જે ધરપકડ કરી છે એને અમે પ્રાંતિજ તાલુકાના દલિતો સખત શબ્દોમાં વાંધો લઈએ છીએ। આસામ પોલીસ દ્વારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણીની, ધારાસભ્ય વડગામની, જે ખોટી રીતના ધરપકડ કરવામાં આવી છે એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ, અને જિગ્નેશભાઈને જે અન્યાય થઈ રહ્યો છે એના સામે પ્રાંતિજ તાલુકાના અનુસૂચિત જાતિના ભાઈઓ તથા બહેનો એમના ન્યાય મળે અને એમના સમર્થનમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે પ્રાંતિજ માન્ય પ્રાંત સાહેબને। અચ્છા, સાથે એક વાત કેવી છે કે ભાઈ, ગુજરાતના દલિતો ઉપર તમે કેમ આવો કારો કેર વર્તાવી રહ્યા છો? એક ધારાસભ્ય, એક બુલંદ આવાજ, દલિતોની બુલંદ આવાજ હતી એને તમે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, એટલે અમારી આપના સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આવા ખોટા ખોટા કેસો કરી અને દલિતોને પતાડીત અને હેરાન કરવાનું બંધ કરો, નહીં તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનમાં પરિણમશે આ પરિણામો બધા। જય હિન્દ। ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન,
વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, આઈયુઆઈની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, એમડી, ડીજીઓ, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, એમબી, ડીજીઓ, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.